हेलो फ्रेंड्स, हैप्पी एकेडमी में दरेक जनों स्वागत है। आ वीडियो में आप जानीशू जीपीएससी में क्लास 1 ने 2 नी जे 183 183 जे वेकेंसी अनाउंस थई है। एना माटे जो कि आज की तारीख है 28 सप्टेम्बर 28 सप्टेम्बरे आ भर्ती पड़ी है, तो एना विषे तमने आ वीडियो में संपूर्ण जाणवा मळशे। खास करीने एज्युकेशन केटलू होवू जोईए, एज केटली छे, सिलेबस शू छे, अने एट लास्ट में एक वस्तु जे तमने कही छे बहुज महत्वनी छे, छे आनी स्ट्रेटेजी शू रहेशे, बराबर छे। केम के एक्जाम घणी नजीक छे, तो नजीक एक्जाम होय ए वखतनी स्ट्रेटेजी शू रहेशे एना विषे तमने अहीं थोड़ू ध्यान खेंचीश। ओके फ्रेंड्स, चलो तो स्टार्ट करिए आजनो वीडियो। आ वीडियो में जीपीएससी क्लास 1-2 नी जे वेकेंसी छे एमां खास करीने क्लास 1 नी अंदर जे भर्ती पड़ी छे एमां फेमस छे डीवायएसपी, जेनुं फूल फॉर्म छे डेप्युटी सुपरिटेन्डेंट ऑफ पोलीस, जेने घणा लोको सादी भाषामां डीएसपी पण कहेता होय छे, बराबर छे। सो पोलीस अध्यक्षनी आ भर्ती छे डीएसपी, एनी वात करीशुं। बीजी क्लास 1 नी अंदर जे इम्पोर्टेंट छे डेप्युटी कलेक्टरनी छे, ओके, तो ये पण आपणे वात करीशुं। क्लास 2 नी अंदर जे पड़ी छे एमां फेमस छे मामलतदार, तो मामलतदार माटे हुं तमने समझाईश क्लास 2 जे छे। बीजी छे एसओ सेक्शनल ऑफिसर, ओके, तो अने बीजो छे गुजरात जिल्ला अधिकारी अध्यक्ष 75 भर्ती एनी पण छे। ओके, तो क्लास 1 ने 2 नी आपणे जे आ वेकेंसीनी वात करवाना छे एमां आ बधी पोस्ट तमने आवरी लेवामां आवशे। क्लास 1 ने 2 नी अंदर जे फॉर्म भरवानी लास्ट डेट छे ए छे आ वखते 13 ऑक्टોબર, तो 13 ઓક્ટોબર પહેલાં તમારે ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ ભરવા માટેની તમને જો લિંક જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે લિંક, ત્યાંથી તમે લઈ જઈ શકો છો। આની જે પરીક્ષા આવવાની છે એક્ઝામની તારીખ, એ તારીખ છે ફ્રેન્ડ્સ 19 ડિસેમ્બર। જ્યારે ભરતી સાંભળવામાં આવી હતી ત્યારે તારીખ 12 ડિસેમ્બર હતી, તો અહીંયા તમારે થોડું ધ્યાન રાખવું પડશે। આની એકચ્યુઅલી એક્ઝામ તારીખ અત્યારે ફાઇનલ થઈ છે 19 ડિસેમ્બર, અને સર્કમટન્સીસના લીધે કદાચ આ પરીક્ષાને ડેટ પણ ચેન્જ કરી શકે છે। આનું રિઝલ્ટ તમને જાન્યુઆરીમાં મળી જશે એવું માહિતીમાં જણાવવા આવ્યું છે જીપીએસસી દ્વારા, બરાબર છે। ઓકે, આની અંદર જે એજ્યુકેશન છે ભણતર, એજ્યુકેશનની અંદર તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ, કમ્પલસરી છે। ઘણા લોકોને થોડો ડાઉટ હોય છે કે ભાઈ કયા બોર્ડથી શું છે, તો એ તો છે યુજીસી એઆઈસીટી અપ્રૂવ્ડ યુનિવર્સિટી ચાલે જ છે, સાથે સાથે ઓપન યુનિવર્સિટીમાં ઇગ્નું છે, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે, ત્યાંથી પણ તમે ગ્રેજ્યુએશન કર્યું હોય તો અલાઉ છે। ગ્રેજ્યુએશનમાં છેલ્લા વર્ષમાં ભણતા લોકોના થોડા ઘણા ડાઉટ હતા જે આ ભરતી અનાઉન્સ થતાં ક્લિયર થયા છે। બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા વર્ષ ચાલતું હોય અને એ લોકો રિઝલ્ટની રાહ જોતા હોય અથવા છેલ્લા વર્ષમાં હોય એ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે, તો એ તમારા માટે ગુડ ન્યૂઝ રહેશે કે તમે આની અંદર ફોર્મ ભરી શકો છો, બરાબર છે। તો એજ્યુકેશનની અંદર દરેક જણને ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ ગ્રેજ્યુએશન જોઈશે, આ 12 પાસ ભરતી નથી પહેલી વસ્તુ તો, અને આની અંદર નો એક્સપિરિયન્સ, તમારો કોઈ અનુભવ નહીં હોય એ જ ભરતી આપણે વાત કરીએ છીએ 183, બરાબર છે। જે અનુભવવાળી વ્યક્તિ છે 5 યર્સ તમે હોવ તો એ ડેફિનેટલી એની વેકેન્સી અલગ છે, જે આના પછીની 215ના સ્લોટમાં આવશે। ઓકે, તો એજ્યુકેશન છે। એજ ઉંમરની વાત કરીએ તો 20 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ આજની તારીખે, આજની તારીખ એટલે સપ્ટેમ્બર મહિનાથી તમારે કેલ્ક્યુલેટ કરવાના છે, 20 વર્ષ પૂર્ણ હોવા જોઈએ, અને એ હોવા જોઈએ અપ ટુ 35, કોના માટે, તો કે છોકરાઓ માટે, બોયઝ માટે। ઓકે, ગર્લ્સ માટે એજ ચેન્જ છે, તો એ છે 20 થી લઈને 40 વર્ષ સુધી, ઓકે, તો ગર્લ્સ માટે આવું છે। એવી રીતે ઓબીસી એસસી અને એસટી બોયઝ માટે કેટેગરી છે, એમાં એ છે 20 થી લઈને 40 વર્ષ સુધી, ભાઈ બોયઝ માટે આવું છે, અને ઓબીસી એસસી અને એસટી ગર્લ્સ માટે અગર આની વાત કરીએ તો એ છે 45 વર્ષ સુધી। ઓકે, તો આ છે। એક્સ સર્વિસમેન, અગર એક્સ સર્વિસમેનમાં હોવ તો તમને મિનિમમ 5 વર્ષનું એટલે કે 35 વત્તા 5, ઓકે, એ તો મળશે જ, એટલે 40, બીજા તમને 3 વર્ષ તમારા એક્સપિરિયન્સ પ્રમાણે એટલે કે 43 સુધી તમે આપી શકો છો, તો આ બધી વસ્તુ છે એક્સ સર્વિસમેન। ઓકે, બીજી વસ્તુ હોય છે કે આની જે બીજું આપણે જોઈએ તો, હા, જે ડીવાયએસપી છે પોલીસની વેકેન્સી,
એમાં એક વસ્તુ છે જેને કહેવાય છે ઊંચાઈ, ઓકે, હાઈટ. તો આની અંદર તમારે જે હાઈટ છે એમાં બોયઝ માટે હાઈટ છે 165 સેન્ટીમીટરમાં. તો એક વસ્તુ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, આમાં તમારી ઊંચાઈ હોવી જોઈએ. જો અગર તમે આના માટે પ્લાન કરતા હોય તો 165ની છે. અને અગર બોયઝની અંદર આપણે વાત કરીએ કાસ્ટ વાઇઝ, ઓકે, તો શિડ્યુલ ટ્રાઇબના હિસાબે 162 સેન્ટીમીટર હોય તો પણ ચાલે. એવી રીતે હાઈટમાં ગર્લ્સ હોય તો ગર્લ્સ માટે છે 158 સેન્ટીમીટર. અને આ જ વસ્તુ ગર્લ્સ એ શિડ્યુલ ટ્રાઇબ હોય એસટી તો એના માટે 156 પણ ચાલે છે. ઓકે, તો આ રીતનું છે. સ્પેશિયલી બોયઝ માટે ચેસ્ટ પણ ચેક કરવામાં આવે છે, છાતી જે હોવી જોઈએ 89 સેન્ટીમીટર માટે. અને બે વસ્તુ હોય છે, એક તો હોય છે નોર્મલ અને બીજી આ ફૂલાવેલી હોય છે અને બીજી હોય છે નોર્મલ, એના વચ્ચે 5 સેન્ટીમીટરનો ગેપ હોવો જોઈએ. ઓકે, તો આ જ વસ્તુ છે 89. સેમ વેઝ એસસી એસટી બોયઝ માટે પણ સેમ છે કે આ છે નોર્મલ ચેસ્ટ અને આ છે ફૂલાયા પછીની ચેસ્ટ, તો આ બધા કન્ડિશન હશે. ઓકે, તો આ રીતનું રહેશે, અહીંયા ગર્લ્સ માટે ડેશ રહેશે. ઓકે, તો આ ક્રાઇટેરિયા છે આ વેકેન્સીના, જેના માટે આપણે જીપીએસસી ક્લાસ 1-2ની વેકેન્સી જોવામાં આવે છે, બરાબર છે ફ્રેન્ડ્સ. આની અંદર જે સિલેબસ છે પ્રિલિમરીનું, જે તમારી એક્ઝામ છે 19th ઓફ ડિસેમ્બર, એની અંદર તમને બે પેપર આવશે, પેપર 1 અને પેપર 2. બંને જે પેપર છે એની અંદર તમારા મેજોરિટી 4 સબ્જેક્ટ્સ રહેશે. જેવું કે આની અંદર પહેલો સબ્જેક્ટ છે ઇતિહાસ, ઇતિહાસમાં 2 રહેશે, ગુજરાત વત્તા ભારત, અને એનું અપ્રોક્સિમેટલી વેટે છે 50 ક્વેશ્ચન્સ, 50 માર્ક્સ. એવી રીતે બીજો આવે છે સાંસ્કૃતિક વારસો, તો સાંસ્કૃતિક વારસો કોનો રહેશે, ગુજરાત વત્તા ભારત, એની અંદર પણ ફ્રેન્ડ્સ 50 માર્ક્સનું આવશે. એના પછી આવશે બંધારણ, જેની અંદર પંચાયતી રાજવાળું આખું આવશે. હું ખાલી શોર્ટમાં લખું છું, આનો ડિટેલ સિલેબસ તમને જોઈતો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંકમાં હું મૂકી દઉં છું, તમે જોઈ લેજો. તો બંધારણ છે, અને પછી આવે છે મેથ્સ અને રીઝનિંગ એબિલિટી, એ પણ આવે છે 50. તો ટોટલ થઈ જાય છે 200 ક્વેશ્ચન, અને એના માટે સમય મળશે તમને 3 કલાક. ઓકે ફ્રેન્ડ્સ, તો એક વસ્તુ આ યાદ રાખજો કે 3 કલાકનું તમારું જે પેપર રહેશે એ 200 ક્વેશ્ચન માટે રહેશે, અને ઓલ આર MCQs. અત્યારે આપણે કઈ એક્ઝામની વાત કરીએ છીએ, પ્રિલિમરી, જે એક્ઝામ ક્યારે છે, વિધિન અ શોર્ટ ટાઈમ. ઓકે, સો એના માટે મેં તમને જણાવ્યું છે આ. ઓકે, પેપર 2ની પણ આપણે વાત કરી લઈએ. આના રિલેટેડ તમને કોઈ પણ વધારે ડિટેલ જોઈતી હોય તો વડોદરામાં આપણે હેપી એકેડેમી આપણો ક્લાસ છે, જેની અંદર આપણે આની તૈયારી પણ કરાવીએ છીએ. જેના માટે તમારે કોઈ પણ ક્વેરીઝ હોય કોર્સને લગતી તો આના પર તમે વોટ્સઅપ કરી શકો છો. ઓકે, પેપર 2ની વાત કરીશું તો એ તો છે અર્થતંત્ર ઇકોનોમી, ઓકે, એમાં 50 ક્વેશ્ચન આવશે. એવી રીતે ભૂગોળ છે જ્યોગ્રાફી, જેની અંદર આપણે કહીશું ભારત ગુજરાત થોડું વિશ્વને લઈને પણ છે, એવી રીતે એના પણ 50 છે. એવી રીતે વિજ્ઞાનની વાત કરીએ, જે પર્યાવરણ વિજ્ઞાન અને સ્પેસ સાયન્સ સાથે એન્વાયરમેન્ટ સાયન્સ પણ છે, તો એ આપણે વિજ્ઞાનમાં જોઈશું 50. અને કરંટ અફેર્સના 50 ક્વેશ્ચન આવે છે, એટલે 200 ક્વેશ્ચનનું બીજું જે પેપર હશે એ પણ 3 કલાક. તો ફ્રેન્ડ્સ, આપણે અગર આની અંદર વાત કરીએ તો મેઇન છે જે સ્ટ્રેટેજી, એમાં એવું કરી શકાય કે તમે ગયા વર્ષના કટઓફના હિસાબે 200 વત્તા 200, એટલે કે 400 માર્ક્સમાંથી 114નું કટઓફ હતું. શું હતું? 114 માર્ક્સ. અગર 400માંથી 114 માર્ક્સનું કટઓફ હોય છે, ઓન એન અપ્રોક્સિમેટલી કહી શકીએ, જે કદાચ વધીને 20-30 માર્ક્સ બીજું પણ થાય, તો આપણો પ્લાન એવો હોય છે પરીક્ષાના સંદર્ભમાં 200 વત્તા 200 400 થવા જોઈએ. ઘણા લોકોની એક કોમન મેન્ટાલિટી હોય છે કે પેપર 1 સવારે હોય છે, સપોઝ 9 થી 12, 3 કલાક માટે હોય, તો 12 વાગ્યા પછી પેપર 1 ખરાબ જતા પરીક્ષા પેપર 2 આપતા જ નથી. તો એવું ના કરો ફ્રેન્ડ્સ, હંમેશા પેપર 1 પેપર 2 બંને એક જ દિવસે લેવાય છે. સવારે 9 થી 12 આ રહેશે, પછી 2 કલાકનો બ્રેક રહેશે, અને પછી 2 થી 5 સાંજે આ રહેશે, એ 3 કલાક આપવાનું રહેશે. બંનેના થઈને તમારા 400 થવા જોઈએ. એક એક્ઝામ્પલ આપું છું કે પેપર 1 ખરાબ જતાં આપણા કદાચ 200માંથી 0 માર્ક્સ આવ્યા, અને પેપર 2માં મેં 120 માર્ક્સનો સ્કોર કર્યો 200માંથી, તો ઓવરઓલ થઈ ગયા 120 અને હું પાસ થઈ શક્યો. તો પછી ફ્રેન્ડ્સ, તમે સ્ટ્રેટેજી એવી રીતે બનાવી શકો કે તમારો આમાંથી કયા સબ્જેક્ટ સ્ટ્રોંગ છે એના પ્રમાણે કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમારો પ્લાન એવો કરો છો
કે તમારા સ્ટ્રોંગ સબ્જેક્ટ્સ વિષય જે કરીએ એ કદાચ પેપર વનમાં જ છે બધા, અને પેપર ટુમાં એક પણ સબ્જેક્ટ તમારો સ્ટ્રોંગ નથી, તો આ સ્ટ્રેટેજીમાં તમારા માટે અઘરું થશે કે પેપર વનમાં આપણે 3 કલાકમાં ઘણું એવું કરવું પડશે, જે પેપર ટુ તમારો વીક સબ્જેક્ટ છે બધા, તો એ 3 કલાકમાં તમે કંઈ નહીં કરી શકો. તો એવું ના કરતા ફ્રેન્ડ્સ, એવું કરી શકાય કે લગભગ 2 અથવા 3 સબ્જેક્ટ આમાં તમારા સ્ટ્રોંગ હોય અને 2 અથવા 3 સબ્જેક્ટ આમાં સ્ટ્રોંગ હોય, એવી રીતે તમે બેલેન્સ કરીને કરી શકો. ફ્રેન્ડ્સ એક વસ્તુ યાદ રાખજો, અગર તમારો ટાર્ગેટ છે કે 400માંથી પ્રિલિમરી પહેલી પાસ થવી છે, જે બહુ જ ઓછા સમયમાં છે, તો આપણે એવો પ્લાન કરી શકાય કે દરેકની અંદર 2.5 ક્વેશ્ચન્સ તો મારા સાચા જ હોય, દરેકમાં 2.5 ક્વેશ્ચન્સ તો મારા સાચા જ પડે, જે મારો ઓવરઓલ સ્કોર કરી દેશે 200. પણ મેં કીધું એ પ્રમાણે, સપોઝ ઇતિહાસ મારો વીક સબ્જેક્ટ છે, તો આ 25 ક્વેશ્ચન હું કમ્પન્સેટ કરવા મારા માટે મારો ભૂગોળ સબ્જેક્ટ વધારે સ્ટ્રોંગ છે સપોઝ, તો એ 25 મારે અહીંયા કમ્પન્સેટ કરવા પડશે, જે પોસિબલ જ નથી. મારે ભૂગોળમાં હવે 50માંથી 50 લાવવા પડશે, જે પોસિબલ નથી. એટલા માટે શું કરવું પડશે, આ 25માં 12 ક્વેશ્ચન ભૂગોળમાં અને બીજો સબ્જેક્ટ સપોઝ મારું બંધારણ છે, તો એમાં 12 ક્વેશ્ચન મારે એવી રીતે કમ્પન્સેટ કરવો પડશે. તો કમ્પન્સેટની ટેકનિક્સ તમને આવડતી જ હશે ફ્રેન્ડ્સ, એવી રીતે તમે કરી શકો કે એક સબ્જેક્ટ મારો વીક છે એમાં હું કંઈ નથી કરી શકતો, તો બીજા સબ્જેક્ટને એવો સ્ટ્રોંગ કરો જેમાં તમારે વધારે કરવો પડે. સ્પેશિયલી એન્જિનિયર્સ, ઘણા લોકોનો મેથ્સ બહુ સારું હોય છે, તો આની અંદર તમે શોર્ટ સારા એવા સ્કોર કરી શકો છો. જેમાં કરંટ અફેર્સની વાત કરીએ, તો સ્પેશિયલી કરંટ અફેર્સ સૌથી વધારે ઇકોનોમીમાં બહુ જ આવે છે. અર્થતંત્રનું કરંટ અફેર્સ, બંધારણનું કરંટ અફેર્સ આવે છે, ભૂગોળનું આવે છે અને વિજ્ઞાનનું આવે છે. તો કરંટ અફેર્સ નોર્મલી આ 4 સબ્જેક્ટમાંથી પૂછાતા હોય છે, જેમાં સૌથી વધારે અર્થતંત્ર અને બંધારણનું કરંટ અફેર્સ વધારે પૂછાય છે, ભૂગોળ અને વિજ્ઞાનનું સામાન્ય તરીકે પૂછાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હોપ તમને સ્ટ્રેટેજી થોડી આઈડિયા આવી હશે. વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો, જેમાં અમે તમને અહીંયા ગાઈડ કરીશું. પરીક્ષાલક્ષી મટીરિયલ છે, ત્યાંથી લઈને પરીક્ષામાં ડેઇલી કઈ રીતે, લાઇબ્રેરી સિસ્ટમની સુવિધા આપણે ત્યાં છે, તો એ બધી વસ્તુ તમને અહીંયાથી મળશે. તો કોઈ પણ તમને જરૂર પડે તો ડેફિનેટલી અમારો સંપર્ક સાધો. થેન્ક યુ વેરી મચ.